હવે આપણે જોઈશું સહાયક પ્રજનન ગ્રંથિઓ તરફ. તો સહાયક પ્રજનન ગ્રંથિઓમાં મેં તમને કહ્યું એ પ્રમાણે એક જો શુક્રાશય, પ્રોસ્ટેટ ગ્રંથિ અને બલ્બો યુરેથર ગ્રંથિની એક જોનો સમાવેશ થાય. એટલે જોવા જઈએ તો આ બે ને એક ત્રણ અને બે પાંચ. એટલે નરમાં સહાયક પ્રજનન ગ્રંથિઓની સંખ્યા કેટલી, તો શું લખી શકીએ આપણે, પાંચ. તો શુક્રાશય ક્યાં આવેલા છે, પ્રોસ્ટેટ ગ્રંથિ ક્યાં છે અને બલ્બો યુરેથર ગ્રંથિ ક્યાં છે તેની આપણે ચર્ચા કરીએ. તો શુક્રાશય એ મૂત્રાશયના પાયાના ભાગે આવેલા છે. તો અહીં આપણે જોઈએ કે મેં તમને આગળ બતાવ્યું આ મૂત્રાશય છે, તો મૂત્રાશયના પાયાના ભાગે શું આવેલા છે, શુક્રાશય આવેલા હોય છે. તો શુક્રાશયનું સ્થાન ક્યાં આવશે, મૂત્રાશયના પાયાના ભાગે. શુક્રાશય પછી હોય છે પ્રોસ્ટેટ ગ્રંથિ. તો પ્રોસ્ટેટ ગ્રંથિ ક્યાં હોય, કે જે મૂત્રાશય જે છે એના પશ્વ પ્રદેશની અંદર શું આવેલી હોય છે, એના પશ્વ પ્રદેશના પાછળના ભાગમાં એ આવેલી છે પ્રોસ્ટેટ ગ્રંથિ. ફરીથી એકવાર, મૂત્રાશયનો પાયાનો ભાગ એટલે શુક્રાશય, મૂત્રાશયનો પશ્વ ભાગ એટલે શું કહેવાય, પ્રોસ્ટેટ ગ્રંથિ, અને પ્રોસ્ટેટ ગ્રંથિની નીચે બંને બાજુએ એટલે કે પાર્શ્વ બાજુએ આ બંને બાજુએ શું આવેલી હોય છે, બલ્બો યુરેથર ગ્રંથિ આવેલી હોય છે. આ મૂત્રજન માર્ગ આગળ વધે એટલે આ શું બની જાય, શિશ્નની રચના થઈ ગઈ. એને શું કહીશું, આગળના ભાગને શિશ્નાગ્રહ કહીશું. એટલે યાદ રાખો આ શુક્રાશય છે, આ પ્રોસ્ટેટ ગ્રંથિ છે, આ બલ્બો યુરેથર ગ્રંથિ છે. તો શુક્રાશય ક્યાં છે, મૂત્રાશયના પાયાના ભાગે છે. પ્રોસ્ટેટ ગ્રંથિ ક્યાં છે, તો કે મૂત્રાશયના પશ્વ ભાગે છે. બલ્બો યુરેથર ગ્રંથિ ક્યાં છે, તો લખવાનું પ્રોસ્ટેટ ગ્રંથિની નીચે, અને આ જે મૂત્રજનન માર્ગ જે છે એની પાર્શ્વ બાજુ એટલે બંને બાજુ આવેલી હોય છે. જેથી અહીં આપણે લખી શકીએ શુક્રાશય કે જે મૂત્રાશયના પાયાના ભાગે આવેલું છે, વીર્યનું 60% પ્રવાહી કોણ તૈયાર કરે છે, શુક્રાશય. તેનો ઘટ પીરાશ પડતો સ્ત્રાવ શર્કરા, વિટામિન સી તેમજ અન્ય ઘટકોથી સભર હોય છે. તે શુક્રકોષોને પોષણ પૂરું પાડે છે. મોસ્ટ આઈએમપી એમસીક્યુ જેને કહી શકાય કે શુક્રકોષોને પોષણ કોણ પૂરું પાડે છે. તમને યાદ હોય તો આપણે એવું ભણ્યા કે શુક્રોત્પાદક નલિકામાં બે પ્રકારના કોષો હતા, જનન કોષો અને સર્ટોલી કોષો. તેમાં સર્ટોલી કોષોમાં મેં તમને સમજાવેલું કે સર્ટોલી કોષો એ શુક્રકોષોને પોષણ પૂરું પાડે છે. પણ અહીં પ્રજ્ઞાન ગ્રંથિમાં સવાલ પૂછાય કે શુક્રકોષોને પોષણ પૂરું પાડતી સહાયક પ્રજ્ઞાન ગ્રંથિ કઈ, તો શુક્રાશય. અને જો કોષોની વાત કરીએ તો આપણે શું લખીશું, સર્ટોલી કોષો. ત્યાર પછી આપણે જોઈ રહ્યા છીએ પ્રોસ્ટેટ ગ્રંથિ, જે મૂત્રાશયના પશ્વ પ્રદેશમાં આવેલી હોય છે. તેમાં દૂધ જેવો પદાર્થનો સ્ત્રાવ થાય છે, તે શુક્રકોષોને સક્રિય કરે છે. તો શુક્રકોષોને સક્રિય કોણ કરે છે, પ્રોસ્ટેટ ગ્રંથિ. શુક્રકોષોને પોષણ કોણ પૂરું પાડે છે, શુક્રાશય. જ્યારે બલ્બો યુરેથર ગ્રંથિ જોડમાં આવેલી છે, મેં તમને સમજાવ્યું તે પ્રમાણે પ્રોસ્ટેટ ગ્રંથિની ક્યાં હતી, હેઠળ એટલે કે નીચે, અને મૂત્રજનન માર્ગની બંને બાજુ એટલે કે પાર્શ્વ બાજુ આવેલી હોય છે. તેમાંથી બેઝિક એટલે કે આલ્કલાઇન પ્રવાહીનો સ્ત્રાવ થાય છે. સમાગમ દરમિયાન ઘર્ષણ નિરોધક તરીકે વર્તતી ગ્રંથિ કઈ છે, તો બલ્બો યુરેથર ગ્રંથિ. આપણ નીટની પરીક્ષામાં પૂછાઈ ગયેલો સવાલ છે કે ઘર્ષણ નિરોધક તરીકે વર્તતી સહાયક પ્રજ્ઞાન ગ્રંથિ કઈ, બલ્બો યુરેથર ગ્રંથિ. તો પહેલાં આપણે જોયું શુક્રાશય, પછી જોયું પ્રોસ્ટેટ ગ્રંથિ, પછી આપણે જોયું બલ્બો યુરેથર ગ્રંથિ. આ ત્રણે ત્રણ ગ્રંથિઓ જે છે ભેગી મળીને વીર્યની રચના કરે છે, વીર્ય બનાવે છે. તો અહીં આપણે સહાયક પ્રજ્ઞાન ગ્રંથિનો સવાલ પૂછાય છે, તો સાથે વીર્યનો ઉલ્લેખ આપણે કરી દેવો પડે કે વીર્ય એ શું છે, તો કે સફેદ અને ચીકાશયુક્ત પ્રવાહી છે. દૂધ જેવું સફેદ અને ચીકાશયુક્ત શું છે, પ્રવાહી છે. તેની અંદર વીર્ય એ કોનું કોનું મિશ્રણ કહેવાય, તો વીર્યની અંદર શુક્રકોષો પણ આવે અને ત્રણે ત્રણ ગ્રંથિઓનો સ્ત્રાવ, એ બધાનું શું કહેવાય, મિશ્રણ. તો વીર્ય એ શુક્રકોષો અને સહાયક પ્રજ્ઞાન ગ્રંથિઓના સ્ત્રાવનું મિશ્રણ છે. સામાન્ય રીતે જોવા જઈએ તો વીર્યની પીએચ 7.2 થી 7.6 હોય છે. સામાન્ય રીતે વીર્યની પીએચ 7.2 થી 7.6 હોય છે, જ્યારે યોનિ માર્ગ જે છે એની પીએચ 3.5 થી 4 જેટલી હોય છે. તો એને તટસ્થ કરવામાં શું કરે છે, મદદ કરે છે. દરેક સ્ખલન વખતે વીર્યનું પ્રમાણ 3 થી 4 ml હોય છે, એમસીક્યુ નીટની પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલો છે. તો સહાયક પ્રજ્ઞાન ગ્રંથિઓ, તો સહાયક પ્રજ્ઞાન ગ્રંથિઓમાં કોનો કોનો સમાવેશ થાય છે, એક જો શુક્રાશય,
પ્રોસ્ટેટ ગ્રંથિ, એક જોર બલ્બો યુરેથર ગ્રંથિ નો સમાવેશ થાય છે. શુક્રાશય ક્યાં? મૂત્રાશયના પાયાના ભાગે. પ્રોસ્ટેટ ગ્રંથિ ક્યાં? મૂત્રાશયના પશ્વ પ્રદેશમાં. બલ્બો યુરેથર ગ્રંથિ ક્યાં? તો કે પ્રોસ્ટેટ ગ્રંથિની હેઠળ અને મૂત્રજન માર્ગની પાર્શ્વ બાજુએ. શુક્રકોષોને પોષણ કોણ પૂરું પાડે? શુક્રાશય. શુક્રકોષોને સક્રિય કોણ કરે? પ્રોસ્ટેટ ગ્રંથિ. ઘર્ષણ નિરોધક તરીકે કોણ હોય? તે બલ્બો યુરેથર ગ્રંથિ. દરેક સ્ખલનમાં વીર્યનું પ્રમાણ કેટલું? 3-4 ml. તો આ થયું સહાયક પ્રજ્ઞાન ગ્રંથિઓ વિશેની માહિતી.